કષ્ટ ભંજન દેવકી. તો આજે પણ સવારમાં શ્રી કષ્ટભદેવ હનુમાનજી મહારાજના દર્શન કરી અને બપોર પછીની જે સેવા છે સેવા શરૂ થઈ ગઈ છે. અને આજની સેવામાં ફરાળી ભેળનો પ્રસાદ રાખવામાં આવ્યો છે. અને અમારા હર્ષભાઈ છે, રાજુભાઈ છે, રસિકભાઈ છે, જિજ્ઞેશભાઈ છે, પછી અમારા નાજા મામા છે, પછી અમારા શંભુભાઈ ડાભી છે, અને અમારા ખાસ મિત્ર એમને આજ યાદ કરવા ઘટે અમારા લાલભાઈ, એમનું સાચું નામ શું છે? મહેન્દ્રસિંહજી. મહેન્દ્રસિંહજી સોલંકી પ્રિન્ટિંગ એસોસિએશનના પ્રમુખ, એમની પણ અવિરત સેવા રહેલી છે. એ પણ અત્યાર સુધી આવી હતા, પણ થોડાક કામકાજને કારણે અહીંથી ગયા. તો ખરેખર બધા મિત્રો દ્વારા સેવા થઈ રહી છે. અને અમારા નાજામામાં પણ આજ ખાસ પધાર્યા છે. ખાસ તો આ કણે એમને વર્ષોથી કામ કર્યું, પણ નાજામામાએ કીધું કાંઈ વાંધો નહીં, કે તમારે તમે સેવા શરૂ કરો. અને એ બધા મિત્રોનો સાથ સહકાર, વડીલો સાથ સહકાર, એનાથી સેવા થઈ રહી છે. દાદાની કૃપાથી આપ બધાને સાથ સહકારથી સેવા થઈ રહી છે. અને આજ ફરાળી ભેલનો જે પ્રસાદ રાખવામાં આવ્યો છે, એ હરિયમ અપસટવાળા અશુભાઈ તરફથી ફરાળી ભેલનો પ્રસાદ આપવામાં આવ્યો છે. તો હનુમાનજી મહારાજ એમને ખૂબ જાજુ આપે, હૃદયપૂર્વક ખૂબ ખૂબ ધન્યવાદ. આપ બધા આજ રીતે એમને સાથ સહકાર આપતા રહેજો, કારણ કે આપના સાથ સહકારથી તે અમારી આ સેવા કાર્ય શરૂ છે. તો બોલો કષ્ટ ભંજન દેવકી. દાદાનો વિસામો સેવા ગ્રુપ દ્વારા હર શનિવારે સાળંગપુર પદયાત્રા જતા પદયાત્રિકોની ભાવપૂર્વક સેવા કરવામાં આવે છે. બધા મિત્રો ખૂબ સેવા કરે છે. આ છે હિંદવાની હાકલ કોલ્ડ વોટરવાળા મહેશભાઈ, જેમની હર શનિવારે સાવ તદ્દન ફ્રીમાં પાણીની સેવા અહીં આપવામાં આવે છે. પોતે સેવામાં પણ હાજર હોય છે. સાળંગપુર પદયાત્રા જતા પદયાત્રિકોની બધા મિત્રો દ્વારા ભાવપૂર્વક આજ સેવા થઈ રહી છે. આજની સેવામાં ફરાળી ભેળ રાખવામાં આવી છે. ફરાળી ભેળનો પ્રસાદ બધા યાત્રિકોને જમાડો. અમારા ઉત્સવભાઈ અને અમિતભાઈ પણ ખૂબ સારી સેવા કરી રહ્યા છે. તો વિડીયો આપણને ગમે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આ જ રીતે હર શનિવારે સાળંગપુર પદયાત્રા જતા પદયાત્રિકોની સેવા અવિરત થાય છે. દાદાનો વિસામો સ્વયંસેવક ગ્રુપ દ્વારા સાળંગપુર પદયાત્રા જતા પદયાત્રિકોની ભાવપૂર્વક સેવા કરવામાં આવી. બધા સ્વયંસેવક મિત્રો દ્વારા ભાવપૂર્વક પદયાત્રિકોને બોલાવી અને પ્રસાદ જમાડવામાં આવ્યો. તો આજનો આ સેવાનો વિડીયો આપને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. મળશું એક નવા વિડીયો સાથે ફરી. ત્યાં સુધી બધા મિત્રોને હૃદયપૂર્વક જય કષ્ટ ભંજન દેવ. બોલો કષ્ટ ભંજન દેવકી. અને હજુ સેવા તો શરૂ જ છે, પણ મારે થોડું કાપકાજ હોવાથી હું વહેલા નીકળી જાઉં છું, એટલા માટે આ કણે હું વિડીયોને પૂર્ણ કરી દઉં.